ઉત્તર પ્રદેશના હાથરસ કેસમાં હવે જે સત્ય સામે આવી રહ્યું છે તે અત્યંત ચોંકાવનારું છે. જે સત્ય સામે આવ્યું છે તે મુજબ પીડિતા અને મુખ્ય આરોપી સંદીપ વચ્ચે જૂની ઓળખાણ હતી. તે સૌથી મોટી વાત એ છે કે આ વાતચીત કલાકો સુધી થતી હતી. આરોપી સંદીપ અને પીડિતાના પરિવારના એક નંબર ઉપર વાતચીત થતી હતી. નંબર પીડિતાના મોટા ભાઈના નામ પર રજિસ્ટર્ડ છે. બંને નંબરો વચ્ચે ઓક્ટોબર 2019થી માર્ચ 2020 વચ્ચે લગભગ 5 કલાક વાતચીત થઈ છે. આ અંગે તથ્યો જાણવા માટે પીડિતાના મોટા ભાઈને પૂછવામાં આવ્યું છે કે શું તમારી સંદીપ સાથે કોઈ વાતચીત થતી હતી, તો તેમણે સ્પષ્ટ ના પાડી હતી. હવે તેમણે કેટલાક ગામવાળાઓની વાતચીત જણાવી છે, જે મામલે કેટલાક છુપા સત્ય સામે આવ્યા છે. તો સવાલ ઊભો થાય છે કે શું સંદીપે હત્યા નથી કરી. બુલગઢી ગામના કેટલાક લોકોએ કહ્યું છે કે આરોપી અને પીડિતા વચ્ચે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધ હોવાનો અર્થ એ નથી કે આરોપી પીડિતાની હત્યા ન કરી શકે. આ એક તપાસનો વિષય બનવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની આદેશથી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુ પોક્યા અને જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલની આગેવાનીમાં યુપીના હાથરસમાં પટેલ ઘટનાના વિરોધમાં મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે જૂનાગઢ ગાંધી ચોક કોંગ્રેસ ભવન ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું કે દેશમાં મહિલાઓ સુરક્ષિત નથી, ગુંડારાજ ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ આવારા તત્વો દીકરીઓ ઉપર દુષ્કર્મ આચરી રહ્યા છે. બનાવને કોંગ્રેસે વખોડી કાઢ્યો છે અને ગુજરાતની મહિલાઓને રસ્તા ઉપર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે અપીલ કરી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભીખા જોશી, વિસાવદરના ધારાસભ્ય અર્ષદ રીબડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓએ ખાસ હાજરી આપી હતી. ઉત્તર પ્રદેશનો બનાવ બન્યો, પીડિતાની ઉપર ગેંગરેપ કરીએ અને જે બળાત્કાર કરી એમને લાશને જે સળગાવી દેવામાં આવી અને આ ભારત દેશમાં અને ત્યાર પછી ગુજરાતમાં જે જામનગરમાં અને જે બનાવો બની રહ્યા છે, ત્યારે અમે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કરી અને આ ભારત દેશની દીકરીને અને આ ગુજરાતની જે દીકરીઓ છે એમનો અવાજ બનીને આ સરકારની આંખો ઉગાડવા માટેથી અને કહેવાય ને કે નારી એ નારી શક્તિ છે અને નારાયણીનું સ્વરૂપ કહેવાય, ત્યારે દીકરીઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક પણ જાતનું એક્શન લેવામાં નથી આવતું અને દીકરીઓને બહાર નીકળવું અત્યારે રસ્તા ઉપર આવવું એ પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે ગુંડા રાજ જે આ સરકાર ચલાવી રહી છે તાત્કાલિકપણે આ સરકારે આ કાર્યવાહી કરવી જોઈએ. જે DMને સસ્પેન્ડ કરવો જોઈએ એ પણ કરવામાં નથી આવતું અને તંત્ર એ સરકારના ઇશારે ગુંડા તત્વોને જે છાવરી રહ્યું છે, ત્યારે આજે અમે લોકો ધરણા કરી આ સરકારની સામે સરકારની આંખો ઉગાડવા માટેથી ધરણા પર બેઠ્યા છે. રાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકાના કોર્પોરેટરના ગેરકાયદેસર બાંધકામમાં ફરી વિવાદ ઊભો થયો છે. આજે પાલિકાની અંતિમ કારોબારી હોવાથી કોર્પોરેટરની બાંધકામને આકરણી કરી દેવાની ચર્ચા વચ્ચે રહીશોએ આજે આવેદનપત્ર આપ્યું છે. જો આકરણી કરાય તો વોર્ડના રહીશોએ આગામી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકામાં ભાજપ શાસકોમાં આજ અંદરોઅંદરના ડખા હવે ચરમસીમાએ આવી રહ્યા છે, જેમાં નગરના મુદિત પેલેસથી બાપા સીતારામ મંદિર પાસે ભાજપના નગરસેવક અને ગત સમિતિ ચેરમેન ભીમસિંહ પુરોહિતે પરવાનગી વિના 5 માળનું બાંધકામ બંધાવવાની ફરિયાદ કરાઈ છે. દિવસોથી જ ભાજપ સંગઠન દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો, જેમાં આજે પાલિકાની અંતિમ કારોબારી હતી, જેમાં રાજકીય દબાણ હેઠળ ભીમસિંહના બાંધકામની આકારણી કરી દેવાની ચર્ચા ઉઠી છે. જેથી જાણતા અને સર્વોદયના રહીશોએ પાલિકા ખાતે પહોંચ્યા અને આકારણી નહીં કરવા ચીફ ઓફિસરને લેખિતમાં જણાવ્યું હતું. અમારી સરકારી મંડળી છે, રજીસ્ટ્રેશન થયેલી છે, જનતાને સર્વોદય બે સોસાયટી થઈને અમે સરકારી મંડળી છે, અમારી 974 નંબર છે એનો રજીસ્ટ્રેશન નંબર. અમે આજે એને આવેદનપત્ર આપવા આવ્યા કે અમને બહારથી એવી માહિતી મળી કે જનતા સોસાયટીની અંદર ભીમસિંહ પુરોહિતભાઈ જે 2 નંબર વોર્ડના કોઓપરેટર છે એમણે ગેરકાયદેસર બંધકામ કરેલું છે, નકશામાં છેકછાક કરેલી છે,
અમારી પાસે જનતા સોસાયટીએ એમને ત્રણ માણસ પરમિશન આપેલી છે અને એને 5.5 કર્યું છે. બાંડી બીજો નગરપાલિકામાં અલગ નકશો મૂકેલો છે, એના ઉપર હાઈકોર્ટે સ્ટે આપેલો છે, હાઈકોર્ટમાં કેસ ચાલતો છે. પણ રાજકીય દબાણ લઈને હેઠળ આજે કારોબારીની છેલ્લું ઇલેક્શન આપ્યું એટલે છેલ્લું મીટિંગ છે કારોબારીની, તો એમાં નામ પર કરવાની વાત ચાલતી છે રાજકીય દબાણને લીધે. એટલે કદાચ નામ પર થઈ જાય એટલે આ સાહેબને અમે એનું આવેદન પત્ર આપવામાં આવેલા. ડેરો પાસ કરશે તો અમે જનતા સોસાયટી અને સર્વોદય સોસાયટી જે ભાજપનો ગઢ ગણાય છે તો અમે ઇલેક્શનનો સંપૂર્ણ બહિષ્કાર કરશું અને કોઈ પણ રાજકીય અમે અંદર સોસાયટીની અંદર એન્ટ્રી આપશું નહીં. હવે ફરી વિવાદ ઉભો થતા રહી શો અકળાયા છે. રાજકીય દબાણ હેઠળ પાલિકા ભીમસિંગના બાંધકામની આકારણી કરવામાં આવશે, તો આવનારા પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં રહી શો ચૂંટણી બહિષ્કાર કરી દેવાની પણ ચીમકી ઉચ્ચારી છે અને બાંધકામોમાં પાલિકા ત્વરિત કાર્યવાહી કરે છે. જ્યારે શાસક પક્ષના સભ્યોના બાંધકામમાં પાલિકાના સત્તાધીશો ઢાંક પીછોડો કરતા રહી શોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધર્મેશ કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી. ઉત્તર પ્રદેશના હાથરસમાં વાલ્મીકી સમાજની દીકરી સાથે અસામાજિક તત્વો દ્વારા આઘાતજનક દુષ્કર્મ કરી નિંદનીય હત્યા કરવામાં આવી છે. જે મામલે બારડોલી વાલ્મીકી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. યુપીના હાથરસમાં વાલ્મીકી સમાજની દીકરી સાથે બનેલ નિંદનીય ઘટના બાબતે ચારે કોર વિરોધ જોવા મળી રહ્યો છે. જે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સુરત જિલ્લામાં પણ જોવા મળ્યા છે. જિલ્લાના બારડોલી ખાતે વાલ્મીકી સમાજ દ્વારા ઘટનાને વખોડવામાં આવી છે અને સૌ રહીશો મહિલાઓ ભેગા થયા હતા, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને સાથે જ રેલી સ્વરૂપે બારડોલી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. વાલ્મીકી સમાજ દ્વારા ભોગ બનનાર દીકરીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને મામલતદારને તેમજ પ્રાંત અધિકારીને ઉદ્દેશીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના હાથરસ ગામમાં દલિત વાલ્મીકી સમાજની દીકરી શ્રી મનીષાબેન પર રેપ અને હત્યા, એના ઠાકુર સમાજના લોકોએ જે રેપ અને અત્યાચાર કર્યો છે અને એની હત્યા થઈ છે, તેની વિરુદ્ધમાં બારડોલી પ્રાંત સાહેબશ્રી અને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર બારડોલી વાલ્મીકી સમાજના ન્યૂ ગાંધી કોલોનીના આગેવાનો હું શ્રી મનીષભાઈ સોલંકી, નવીનભાઈ સોલંકી, શૈલેષભાઈ, હસમુખભાઈ, પછી ધવલભાઈ, પ્રવીણભાઈ અને સમાજની બહેનો એ બધા મળીને પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યા છે. અમારી એક માંગણી છે કે આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય અને ભવિષ્યમાં આવા કોઈ ગુના નહીં કરે. અને વાલ્મીકી સમાજ તો શું, પણ દરેક સમાજ દીકરીની આ સરકાર સુરક્ષા કરે એવી અમારી નમ્ર વિનંતી અને અપીલ છે. બારડોલી વાલ્મીકી સમાજ દ્વારા નગરના શાકભાજી માર્કેટ નજીક ગાંધી કોલોની સાંઈ મંદિર નજીકથી રેલી કઢાઈ હતી. રેલી સ્વરૂપે તલાવડી નજીક બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા અને રેલી સ્વરૂપે કચેરી ખાતે આવેદનપત્ર આપી ભોગ બનનાર દીકરીને ન્યાય મળે તેમજ આરોપીને ફાંસીની સજાની માંગ કરાઈ છે. ધર્મેશ કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી. તો હાલના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.